છો બાળકો, ગુડ આફ્ટરનૂન. દરેક બાળકોએ સ્વાગતી કરવાની છે. ગયા લેક્ચરની અંદર જોડણી સુધી તમે અભ્યાસ કર્યો હતો, પાના નંબર 101 સુધી. ગયા લેક્ચરમાં પાના નંબર 101 સુધી અભ્યાસ કર્યો હતો. જોડણી જુઓ અને સારા અક્ષરે લખો. હવે આવશે પાના નંબર 102 ઉપર પાના નંબર તમારે ખોલવાનું છે. એની અંદર છે ખરા ખોટા. દરેક બાળકોએ મારી વારંવાર જ ખરા ખોટા સ્વાકૃતિની અંદર કરી દેવાના છે. દરેક બાળકો સ્વાકૃતિ કરો અને ડાયરી હું પ્રશ્ન વાક્ય વાંચું. તમારે બધાએ તરત જ સામે ખરું કે ખોટું કરી દેવાનું છે. જો પહેલું વિધાન છે, મરઘીને એક બાજરીનો દાણો મળ્યો. મરઘીને એક બાજરીનો દાણો મળ્યો તો શું આવશે? ખોટું. દરેક બાળકો ખોટાની નિશાની કરી દો. દરેક બાળકો ખોટાની નિશાની કરી દો. પહેલા વિધાનની અંદર પહેલું વિધાન છે ખોટું. પછી બીજું જુઓ, ખેતરમાં ત્રણ પંખીઓ રહેતા હતા. ખોટું. બીજું વિધાન છે ખોટું. હવે આવશે ત્રીજું વિધાન. ત્રીજું વિધાન જુઓ, ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા. ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા તો ખોટું. પહેલું, બીજું અને ત્રીજું ખોટું છે. હવે આવશે ચોથું વિધાન, ઘઉંના દાણાને ઊંધિયો બેઠી તો સાચું. ચોથું વિધાન છે સાચું. પાંચમું જુઓ, મરઘીએ ઘઉં લણી લીધા તો સાચું. છઠ્ઠું વિધાન, બિલાડી ઘઉંને દળાવવા તૈયાર થઈ. બિલાડી ઘઉંને દળાવવા તૈયાર થઈ તો ખોટું. સાતમું જુઓ, મરઘીએ ઘઉંના દાણા ઘરઘંટીમાં દળ્યા તો ખોટું. આઠમું વિધાન, કૂતરાએ ઘઉં ઝૂડવાની ના પાડી તો સાચું. હવે આવશે નવમું વિધાન, મોરલો રોટલી ખાઈ ગયો તો ખોટું. દસમું જુઓ, કર્મીએ રોટલીને ઘીમાં ઝગોડી અને પછી વણી. કર્મીએ રોટલીને ઘીમાં ઝગોડી અને પછી વણી તો ખોટું. અને અગિયારમું જુઓ, મરઘી રોટલી ખાઈ ગઈ તો સાચું. આ રીતે દરેક બાળકોએ 11 વિધાન ખરા ખોટા લખવાના છે સ્વાકૃતિમાં. દરેક બાળકો લખી કાઢો. દરેક બાળકોએ આ રીતે વિધાન લખવાના છે. 11 લખો. ત્યારબાદ જુઓ નીચે, મરઘીનું પીલું ખેતરમાં ખોવાયું છે. ચાલો મરઘીને તેના પીલા સુધી પહોંચાડીએ. મરઘીનું પીલું જે ખેતરની અંદર ખોવાઈ ગયું છે તો મરઘીને તેના બચ્ચા સુધી, તેના પીલા સુધી પહોંચાડવાનું છે. તો દરેક બાળકોએ એનો રસ્તો તમારી જાતે શોધી કાઢવાનો છે. ના ખબર પડે તો મમ્મી પપ્પા અથવા ભાઈ બહેનને કહેજો, તમને બતાવી દેશે. હવે આવશે પાના નંબર 103. 103 ઉપર જુઓ. પાના નંબર 103 ઉપર ઘઉંના દાણામાંથી રોટલી બનાવવા માટે શું કરાય તે લખો. ઘઉં હોય એનો જે દાણો હોય તેમાંથી રોટલી બનાવી હોય તો આપણે શું શું કરવું જોઈએ, તો તેનો જવાબ તમારે લખવાનો છે. જવાબ લખો, ઘઉંના દાણામાંથી ઘઉંના દાણામાંથી રોટલી
ઘઉંના દાણાને દળાવવા દરેકે લખવાનું છે દાણાને દળાવવા લોટો બાંધવો ઘઉં દળાઈ દઈ ગયા પછી એને ઘરે લાવીને લોટ બાંધવામાં આવે છે પછી રોટલી વણવી શેકવી ઘીમાં જગોડવી ઘીમાં જગોડવી આ બધું કરવું પડે ફરીથી જુઓ રોટલી બનાવી હોય તો શું શું કરવું પડે તો ઘઉંના દાણામાંથી રોટલી બનાવવા ઘઉંના દાણાને પહેલા દળાવવા પડે દળાવવા પછી લોટ બાંધવો રોટલી વણવી શેકવી ઘીમાં જગોડવી આ બધું કરવું પડે હવે જોવો આગળ નીચેની વિગત વાંચો અને શિક્ષક શ્રી કે વાલીની મદદથી લખો શું શું ઉગાડાય શું શું દળાવાય અને શું શું બનાવાય ત્રણ ખાના તમારે પાડવાના છે જેની અંદર તમારે લખવાનું છે સૌ પ્રથમ શું શું ઉગાડાય જેની અંદર લખેલું છે બાજરી તુવેર શાકભાજી ત્યારબાદ ડાંગર અને ઘઉં આ રીતે લખી કાઢો શું શું દળાવાય તો શું લખેલું છે પેલા ચોખા ઘઉં બાજરી ચણાની દાળ મરચું હળદર આ બધું દળાવાય છે શું શું બનાવાય તો ભાત રોટલી ભાખરી પૂરી અને દાળ આ રીતે લખી કાઢો શું શું ઉગાડાય શું શું દળાવાય અને શું શું બનાવાય હવે આવશે આગળ પેઢીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરાવો જેમાં બહેન દફતર દાદા અને કંપાસ જેની અંદર તમારે લખવાનું છે જો તો સમીર નો અહીં લખ્યું છે સમીર નો તો કંપાસ સમીર નો કંપાસ પછી જો સમીર નું દફતર સમીર નું દફતર સમીરની બહે અને સમીરના દાદા આ રીતે જોઈ લો હવે જોવો આગળ નો ની નું ના ની ખાલી જગ્યા પૂરો જેની અંદર તમારે લખવાનું છે એક લીમડા નું ઝાડ હતું પેલી ખાલી જગ્યામાં નું એક લીમડા નું ઝાડ હતું બીજી ખાલી જગ્યામાં જુઓ ઝાડ ની ઝાડ
કલિંગના બે બચ્ચા હતા. છઠ્ઠી, એક બચ્ચા ના, એક બચ્ચાના પગ નાના હતા. સાતમી ખાલી જગ્યા, સવારે સૂરજનો કુમળો તડકો હોય છે. સવારે સૂરજનો તડકો કુમળો હોય છે. અને આઠમી ખાલી જગ્યા, સે કે ઘઉંના ઘઉંના દાણા મોકલ્યા. સેઠે ઘઉંના દાણા મોકલ્યા. આ રીતે નો, ની, ના, નું વગેરેની ખાલી જગ્યા પૂરી કરવાની છે. હવે જુઓ આગળ, હવે જુઓ આગળ ઉપરના ચિત્રો જુઓ અને ઉદાહરણ પ્રમાણે ક્રમમાં વાક્યો લખો. તમારે વાક્ય લખવાના છે.
મૂલ્ય કચરા પેટીમાં નાખું છું. ત્રીજું જોવો, હું મહેમાનને પાણી પાઉં છું, હું મહેમાનને પાણી પાઉં છું, હું મહેમાનને પાણી પાઉં છું. પછી ગ્લાસ પાછા લઈ જાઉં છું, મહેમાનને પાણી આપીને પછી ગ્લાસ પાછા લઈ જાઉં, પછી ગ્લાસ પાછા લઈ જાઉં છું, મહેમાનને પાણી પાઉં છું, પછી પાછા ગ્લાસ પાછા લઈ જાઉં છું. પાણી આપી પાછા ગ્લાસ લઈ જાય છે. Let's go.